नमस्कार समाचारों साथे हूं छु अनवी। हालोल पावागढ़ मंदिर में श्रीफल लई जवा पर प्रतिबंध लगावायो छे। श्रीफल बाबते मंदिर में दर्शनार्थी आवता भक्तों सिक्योरिटी गार्ड चेकिंग करशे। दर्शनार्थीओए श्रीफल माताजी ने चढ़ावी चुंदरी साथे घरे लई जवा जाहेरात करवामां आवी। दुकानदारों ने पण छोल्या वगरनुं श्रीफल वेचवानो आदेश आपवामां आव्यो छे। जो छोलेलुं श्रीफल वेचवामां आवशे तो गंदकी करवा बाबते फरियाद करवामां आवशे। मंदिरना ट्रस्टीओए छोल्या वगरनुं श्रीफल घरे ले गया पछी श्रीफळ चुंदरी बांधी घरना मंदिर में पूजा में मुकवा भक्तों ने सलाह आपवामां आवी छे। तो अंबाजी मंदिर बाद पावागढ़ मंदिर में पण हवे प्रसाद लईने विवाद सामे आव्यो छे। श्रीफळ माताजी ने धरावामां आवशे, परंतु छोलेलू श्रीफळ हशे तो तेने तेना पर प्रतिबंध मुकवामां आव्यो छे। मंदिरनी आसपास वेपारीओ छेल्ला छोलेलू श्रीफळ नहीं वेची शके, जो वेचशे तो तेमना विरुद्ध पण फरियाद दाखल करवामां आवशे। वेपारीओ छोलेलू श्रीफळ वेचशे अने तेमनी साथे गंदकी ने लईने फरियाद करवामां आवशे। जो के आ प्रतिबंध ने लईने भक्तोमां अने वेपारीओमां रोष जोवा मळी रह्यो छे। आजे अंगे वात करीशुं समता केवूर फोनलाइन पर जोड़ाया छे। केवूर, अंबाजी मंदिर बाद हवे पावागढ़ मंदिर में पण प्रसाद लईने विवाद जोवा मळी रह्यो छे। छोलेલું શ્રીફળ લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, શું વિગત? બિલકુલ અનવી, જે વર્ષોની પરંપરા ચાલી રહી છે પાવાગઢ મંદિરમાં, કે ભક્તો શ્રીફળ છોલેલું શ્રીફળ લઈને આવતા હોય છે, માતાજીના ચરણોમાં તે ધરાવતા હોય છે, જે શ્રીફળ ખુદ મંદિરના પૂજારીને માતાજીના ચરણોમાં મૂકે છે, તે બાદ ભક્તને પાછું આપવામાં આવે છે, અને ભક્તો એ શ્રીફળ ત્યાંથી દૂર મંદિરના પગથિયા ઉતર્યા બાદ ત્યાં વધેરતા હોય છે। આ વર્ષો જૂની પરંપરા ચાલી આવી છે, પરંતુ અચાનક જ આવો નિર્ણય જાહેર કરવામાં આવી રહ્યો છે, અને જે માટે કોઈ સ્પષ્ટ કારણો ભક્તોને અથવા તો ત્યાંના વેપારીઓને જણાવવામાં આવ્યા નથી કે મંદિર ટ્રસ્ટ દ્વારા આવો અચાનક નિર્ણય કેમ લેવામાં આવ્યો છે। પરંતુ જ્યારે ચૈત્રી નવરાત્ર આવી રહી છે અને ચૈત્રી નવરાત્રમાં અંદાજે 20 લાખ જેટલા દર્શનાર્થીઓ પાવાગઢ મંદિરે દર્શન માટે આવવાના છે, અને સામાન્ય રીતે એટલા વર્ષો વર્ષ ચૈત્રી નવરાત્ર દરમિયાન લોકો આવતા હોય છે, અને તે તમામ લોકો માતાજીના ચરણોમાં શ્રીફળ ધરાવતા હોય છે અને દીપાદ વધેરતા હોય છે, પ્રસાદ રૂપે પોતાના ઘરે ગામ પણ લઈ જતા હોય છે। પરંતુ અચાનક આ નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી દિવસોમાં જ્યારે ચૈત્રી નવરાત્ર આવી રહ્યા છે અને લાખો ભક્તો આવવાના છે, ત્યારે સિક્યુરિટી ગાર્ડ આ તમામને ચેકિંગ કરશે અને તેમને શ્રીફળ લઈ જવા ઉપર મનાઈ ફરવામાં આવશે, ત્યારે કેટલાક સંઘર્ષના પણ પ્રસંગો બનશે એવું પણ શક્ય છે। વેપારીઓએ ચૈત્રી નવરાત્રને કારણે હાલમાં ખરીદી કરી લીધેલી છે, તેઓએ શ્રીફળનો સ્ટોક કરી દીધો છે, તે બાદ આ પ્રકારનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે, જેને કારણે વેપારીઓ પણ હાલમાં એમના કરેલા રોકાણોને કારણે અત્યારે આશ્ચર્યમાં છે અને આક્રોશમાં છે। એ ઉપરાંત જ્યારે આ આસ્થાનો વિષય છે, શ્રીફળ વધેરું એ આસ્થાનો વિષય છે અને ભક્તોની આસ્થા ઉપર આ પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે, ત્યારે ભક્તોમાં પણ સામાન્ય રીતે નારાજગી જોવા મળી રહી છે। જી કેવર, આભાર માહિતી આપવા માટે। તો એક તરફ અંબાજી મંદિરમાં પ્રસાદ ને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ જોવા મળી રહ્યો છે, મોહનથાળ કે ચિક્કી, જો કે આ અંગે સરકારના પ્રવક્તા મંત્રી દ્વારા તો સ્પષ્ટતા કરી દેવામાં આવી કે મોહનથાળનો પ્રસાદ નહીં, હવે ચિક્કીનો પ્રસાદ રહેશે। જો કે અંબાજી મંદિર બાદ હવે પાવાગઢ મંદિરમાં પણ પ્રસાદ ને લઈને આ વિવાદ સામે આવ્યો છે, અને છોલેલું શ્રીફળ મંદિરમાં નહીં લાવવા અંગેની સૂચના આપવામાં આવી છે, જો કે તેને લઈને ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે। એક બાદ એક મંદિરોમાં આ રીતે પ્રસાદને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે, અને આ રીતે અચાનકથી આવા પ્રતિબંધો લગાવી દેવામાં આવે છે, જેના કારણે ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ જે નિર્ણય પાવાગઢના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યો તેને લઈને વેપારીઓમાં પણ રોષ છે, અને જો જે પણ વેપારી છોલેલું શ્રીફળ વેચશે તેમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવશે। જો કે હાલ તો એક કારણ આગળ ધરવામાં આવ્યું છે કે ગંદકી ફેલાય છે છોલેલા શ્રીફળના કારણે, સાચું કારણ ક્યારે સામે આવશે તે ખબર નથી। તો એક બાદ એક મંદિરમાં પ્રસાદને લઈને વિવાદ સામે આવી રહ્યો છે, આ વિવાદ શા માટે? અલગ અલગ જે નિર્ણયો છે તે થોપી બેસાડવામાં આવે છે તેવું લાગી રહ્યું છે। આ સમગ્ર વિવાદ મામલે ચર્ચા કરવા સહયોગી કામેશ અમારી સાથે લાઈવ જોડાયા છે। આ કામેશ, પહેલા અંબાજી મંદિરમાં પ્રસાદ લઈને વિવાદ, હવે પાવાગઢ મંદિરમાં પણ પ્રસાદ લઈને વિવાદ, એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે, શું અપડેટ છે હાલમાં?
बिल्कुल चौक्स से आपने जणाव्युं के हाल की जो स्थिति की बात कर तो राज्य में क्या कही सकते कि भक्तों की आस्था साथ क्या छेड़ा थी रहा होत ने नकारी शकते कारण के प्रसाद की जो बात कर तो शक्तिपीठ अंबाजी अगौनी जो बात कर तो अंबाजी में मोहनठाट जो वर्षो थी प्रसाद रूपे माता आशीर्वाद रूपे प्रसाद रूपे भक्त ने आपने जगह हम चीकी प्रसाद शुरू कर देवायो हजी आ विवाद उकेल तो आयो नहीं हजी क्या क्या भक्त में नाराजगी जो मिली रही है के संगठनों जाते मोहनठाट नो प्रसाद माताजी ने धरावी ने त्या शक्तिपीठ में आपी रहा है आ विवाद नो वेलाम वेली तके अंत आवे ते माटे पण सघन प्रयास हाथ धरी रहा है हजी आ विवाद शम्यो नथी त्याज आजे नवो एक विवाद सामे आव्यो छे ने ई विवाद नी जो वात करवामां आवे तो हवे शक्तिपीठ अंबाजी बाद हवे शक्तिपीठ कही शकाशे के पावागढ़ जे छे पावागढ़ में हवे आ प्रसाद नो नवो विवाद सामे आव्यो छे ने तेने लईने वात करवामां आवे तो पावागढ़ में हवे जे श्रीफळ जे भक्तो जे छे ते पोतानी मानता के बाधा पूरी करवा माटे के माताजी ना जारे दर्शन करवा जाए त्यारे जे छोलेलू श्रीफळ वधेरी ने जे माताजी नी जे पूजा करता हता अर्चना करता हता ने पोतानी जे बाधा के आखड़ी के मान्यता होय ते पूरी करता हता तेना उपर हवे प्रतिबंध लगावामां आवे छे स्थानिक प्रशासन द्वारा निर्णय करवामां आव्यो छे अने एनुं जे मुख्य कारण अत्यारे जो रजू करवामां आव्युं होय तो ते छे गंदकी के पावागढ़मां गंदकी न फैलाय ते माटे हवे छोलेलू श्रीफळ जे छे ते वधेरवामां नहीं आवे दुकानदारों ने पण अगमचेतीना पगला रूपे जणाववामां आवी दीधुं छे के हवे जो छोलेलू श्रीफळ दुकानमां पण जोवामां आवशे तो तेनी सामे गंदकीनी फरियाद दाखल करवामां आवशे हवे आ बाबतने लईने नवो विवाद वकरे तो तेने पण हवे नवाईनी वात नथी चोक्कसथी गंदगी न थवी जोईए कोईपण यात्राधाम होय के शक्तिपीठ होय गंदगी न थाय ते जरूरी छे परंतु आ विवाद हवे आगामी दिवसमां वकरी शके छे ने जेने लईने हवे आ मुद्दो वधु वकरे ते शक्यताने पण नवाईनी वात नथी परंतु मुख्य मुद्दो तो एक ज सामे आवी रह्यो छे के क्यांक ने क्यांक भक्तोनी लागणी અને ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી હોય તે વાતને પણ અનવી નકારી શકાય તેમ નથી બિલકુલ આભાર કામેશ જોડાવા માટે અને માહિતી આપવા માટે તો ચોક્કસથી આ વિવાદ પણ વકરે તેવી સંભાવના છે યાત્રાધામ અંબાજી બાદ હવે પાવાગઢ મંદિરમાં પણ પ્રસાદ મામલે વિવાદ સામે આવ્યો છે અગાઉ અંબાજી મંદિરમાં મોહનથાળ કે પછી ચીકી તેને લઈને વિવાદ જોવા મળ્યો હવે છોલેરું શ્રીફળ પાવાગઢ મંદિરમાં પ્રતિબંધ લગાવ્યો